नमस्कार, गुजरात सुपरफास्ट में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ધૂળેટી અંગે ડીજીપીનું મોટું નિવેદન, લોકો ઉજવણી માટે નહીં ભેગા થઈ શકે. કોરોનાના કારણે ધૂળેટી નહીં ઉજવી શકાય. સુરતમાં આજથી રાતના 9 થી સવારે 6 સુધી કર્ફ્યુ જાહેર. શનિ અને રવિવારે તમામ વિસ્તારમાં આવેલા મોલ બંધ રહેશે. અમદાવાદમાં નવા 23 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ. વધુ 5 માઇક્રો કન્ટેનમેન્ટ દૂર કરાયા. અમદાવાદ શહેરમાં કુલ 107 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર. ગાંધીનગર સચિવાલયમાં 5 અધિકારી કોરોના પોઝિટિવ, તો રેવન્યુ, ચૂંટણી, વન વિભાગના અધિકારી કોરોના સંક્રમિત. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર એક્શન મોડમાં. કોરોનાના ટેસ્ટ વધારવા રસીકરણ પ્રક્રિયા પર વધુ ભાર મુકાયો. વડોદરામાં ભાજપ નેતા શબ્દશરણ બ્રહ્મભટ્ટને કોરોના. શબ્દશરણ બ્રહ્મભટ્ટનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ નેતા હોમ ક્વોરન્ટીન, સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા આપેલ. ભાવનગરમાં મેયર કીર્તિબેન દાણી ધરિયાના પુત્ર અને કોરોના. પુત્રને હૈદરાબાદ જવાનું હોવાથી કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ. મેયર થયા હોમ આઇસોલેટ, તો મેયર ઘરેથી કરશે મનપાના કામ. જેતપુરમાં કોરોનાથી એકનું મોત, તો સંજીવની હોસ્પિટલમાં દર્દીનું સારવારમાં મોત. જેતપુર વિપના અધ્યક્ષનું નિધન. કિશોરભાઈ ભુવાનું કોરોનાથી નિધન. સુરેન્દ્રનગરમાં કોરોનામાં સપડાયેલા પાલિકાના પૂર્વ પ્રમુખ વિપિન અટોલિયા સાથે સીએમએ વિડીયો કોલિંગથી કરી વાતચીત. છેલ્લા 3 મહિનાથી કોરોનાથી સંક્રમિત અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ. આવતીકાલથી રાજકોટના તમામ બાગ બગીચા અને પ્રાણી સંગ્રહાલય થશે બંધ. કોરોનાના કેસ વધતા મહાપાલિકાએ લીધો નિર્ણય. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ શનિ રવિ બંધ રહેશે. કોરોનાના પગલે સુરત મનપાનો નિર્ણય. માર્કેટમાં કેસ વધતા લેવાયો નિર્ણય. 20-21 માર્ચે ટેક્સટાઇલ માર્કેટ બંધ. વડોદરામાં શુક્રવારી બજારમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન. તંત્રએ નિયમો તોડનાર સાથે કરી કાર્યવાહી, તો શુક્રવારી બજાર પણ બંધ. કોરોના વખતતા સ્કૂલ કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય. તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. 10 એપ્રિલ સુધી સ્કૂલ કોલેજમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાવ્યું. 8 મનપાની શાળાઓમાં આજથી જ ઓફલાઈન શિક્ષણ બંધ. કોલેજ યુનિવર્સિટીની પરીક્ષા પાછી ઠેલાઈ, તો વધતા સંક્રમણને લઈ શિક્ષણ વિભાગનો નિર્ણય. 6 મનપા સિવાયના વિસ્તારોમાં તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ રાબિતા મુજબ ચાલુ રહેશે. પ્રાથમિક શાળાઓમાં પ્રથમ ઓફલાઈન પરીક્ષા 19 માર્ચથી 27 માર્ચ સુધી લેવાશે. કોલેજ અને યુનિવર્સિટીમાં પણ 10 એપ્રિલ સુધી સ્નાતક કક્ષાનું શિક્ષણ કાર્ય અને ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ. પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ માટે શિક્ષણ કાર્ય તથા પ્રેક્ટિકલ ચાલુ રહેશે. સ્નાતક કક્ષાની ઓફલાઈન પરીક્ષા માટે નવું સમયપત્રક જાહેર થશે. અમદાવાદમાં કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું શાળા કોલેજના નિયમ નિર્ણય અંગે નિવેદન, તો વિદ્યાર્થી પાંખના એનએસયુઆઈ તેમજ ધારાસભ્ય હિંમતસિંહ પટેલની રજૂઆત બાદ લેવાયો નિર્ણય. સરકારના આ નિર્ણયને કોંગ્રેસ આવકાર્યો. વડોદરામાં ફરી કોરોના સંક્રમણ બેકાબૂ થતા આજથી ટ્યુશન ક્લાસીસ બંધ કરવાનો આદેશ. કોવિડ ઓએસડી વિનોદ રાવે તાત્કાલિક બેઠક બોલાવી સંક્રમણ કાબૂમાં લેવા રણનીતિ ઘડી. વડોદરાના માંજલપુરની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય સ્કૂલ સંચાલકની મનમાની, તો આદેશ છતાં પણ સ્કૂલ ચાલુ રખાય. વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા, પ્રશ્નપત્ર આપી વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા. ધોરણ 6-12ના વિદ્યાર્થીઓ ભેગા થતા વિવાદ. ભાવનગરમાં કેટલીક સેલ્ફ ફાઇનાન્સ શાળાઓએ શરૂ કરી વાર્ષિક કસોટી. જોકે એક પાટલી પર માત્ર 2 જ પરીક્ષાર્થીઓને બેસાડાયા તથા આસપાસ અંતર રખાયું. અંબાજીમાં પ્રથમ વાર્ષિક પરીક્ષા થઈ શરૂ, તો ધોરણ 9-12 માટે પ્રથમ વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ. સરકારી ગાઈડલાઇન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. પાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય, તમામ ઓફલાઈન પરીક્ષાઓ રદ, તો 20-31 માર્ચ સુધી યોજવાની હતી પરીક્ષા. રાજકોટમાં કોરોનાનો કેર વધ્યો, તો ક્રિકેટ કોચિંગ કેમ્પ 31 માર્ચ સુધી બંધ. રેસકોર્સમાં ચાલતો હતો કોચિંગ કેમ્પ. છોટાઉદેપુરમાં સ્કૂલ સુધી પહોંચે કોરોના. 12 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા નિર્ણય. આજથી શરૂ થતી પરીક્ષા મોકૂફ. આશ્રમ શાળા 7 દિવસ માટે બંધ કરાઈ. 7 વિદ્યાર્થી, 5 વિદ્યાર્થીની સંક્રમિત. ઉત્તર બુનિયાદી આદિવાસી આશ્રમ શાળા બંધ. સ્ટાફ સહિત બાળકોના લેવાય ટેસ્ટ. અમદાવાદ સહિત 4 શહેરોમાં આજથી કોરોના ટેસ્ટિંગ વધારાશે, તો રોજના 60,000 ટેસ્ટ કરાવવાનો સરકારનો પ્લાન. સાથે જ કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપર પણ ભાર. સુરતની હોટેલમાં રહેવા માટે કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ જરૂર. આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ વગર હોટેલ અને ગેસ્ટ હાઉસમાં નહીં મળે રૂમ. બહારથી આવેલા લોકોનો રિપોર્ટ જરૂરી. સુરતમાં કોરોનાનો કેર વધતા જ હેલ્થ સેન્ટર પર ટેસ્ટિંગ માટે લોકોની લાગી કતાર, તો 8 ઝોનમાં કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરાઈ.
સુરતમાં કોર્ટમાં સંક્રમણ ન વધે તેની તકેદારી લેવાઈ. પ્રવેશનારાઓની પ્રથમ એન્ટ્રી બાદ કોર્ટમાં આવતા તમામ વકીલ અરજદારોનું કરી રહ્યું છે ચેકિંગ. કોર્ટ બહાર લાંબી લાઇન લાગતા ટ્રાફિક જામ. સુરતના ગ્રામ્યમાં શાળા બજાર સહિત જાહેર જગ્યાઓ કરવામાં આવી સેનિટાઈઝ. ઓલપાડના કીમ ગામ વિસ્તારમાં દવા સાથે સેનિટાઈઝરનો કરવામાં આવ્યો છંટકાવ. લોકોને કોરોના અંગે જાગૃત રહેવા માટે અપીલ. ગુપ્તાએ ટેસ્ટિંગ વધારવા માટે આપી છે સૂચના. બે બૂથ ચાલુ કરવા લેવાયો નિર્ણય. આગામી સમયમાં જરૂર મુજબ કરાશે વધારો. બસ અને રેલવે સ્ટેશન પર સ્ક્રીનિંગ વધારશે. કોરોના અંગે રાજકોટ મનપાની બેઠક. કોરોના ટેસ્ટ વધારવા લેવાયો નિર્ણય. તો 150 ફૂટ રિંગ રોડ પર બે ટેસ્ટ બૂથ શરૂ કરાશે. બસ પોર્ટ રેલવે સ્ટેશન પર પણ સ્ક્રીનિંગ વધારશે. સુરતમાં વોર્ડ નંબર 7ના ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનો વિડીયો વાયરલ. જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ, જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. નવસારી ભાજપના મહામંત્રી સહિત ધારાસભ્યોનો વિડીયો વાયરલ. તો અશ્વિન પટેલ સહિત નરેશ પટેલ સંગીતના તાલે નાચતા દેખાયા. એ પણ માસ્ક વગર, એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું. અમદાવાદમાં કોરોનાનો કેર વધતા જ લોકલ બસ સેવા બંધ. એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી, તો બસમાં ચઢતા જ થાય છે ધક્કામુક્કી. ઘણા પ્રવાસીઓ માસ્ક વગર દેખાયા. કંડક્ટર ડ્રાઈવર પર પણ માસ્ક નહોતા પહેરેલા. અમદાવાદ રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી, તો ટ્રેનની અંદર પણ ખીચોખીચ લોકો ભરેલા જોવા મળ્યા. કોરોના ગાઈડલાઈનની એસી રહેશે. ટ્રેનમાં પણ નથી પડાતા નિયમો. ટ્રેન નથી કરાતી સેનિટાઈઝ, એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. બીજી તરફ અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા. અમદાવાદ રેલવે સ્ટેશન પર ન તો ટ્રેનના હેન્ડલ સેનિટાઈઝ કરાય છે, ન તો ટોયલેટમાં સફાઈ કરાય છે. એટલું જ નહીં, રેલવે સ્ટેશન પર સ્ક્રીનિંગ નથી કરાતું. બોટાદ એસટી ડેપો પર નિયમો માત્ર કાગળ પર. ન તો યાત્રીઓનું સ્ક્રીનિંગ કરાય છે, ન તો પ્રવાસીઓ માસ્ક પહેરેલા જોવા મળે છે. બસ સ્ટેશન પર ઉડ્યા નિયમના ધજા કરા. રાજકોટના ધોરાજી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. ઘઉંની હરાજી માટે માર્કેટયાર્ડમાં ભારે ભીડ. ખેડૂત અને વેપારીઓ માસ્ક વગર જોવા મળ્યા. કોરોનાની ગાઈડલાઈન પણ ન જળવાઈ. ટ્રેનોને સેનિટાઈઝ ન કરાતી હોવાનું જોવા મળ્યું, સાથે જ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. લોકો માસ્ક વગર જોવા મળ્યા. અમદાવાદમાં એમટીએસ બીઆરટીએસ બંધ કરાતા જનતામાં રોષ. રિક્ષા ચાલક બેફામ ભાડું વસૂલતા હોવાનો આરોપ. બે સીટ વચ્ચે એક વ્યક્તિ બેસે એવી વ્યવસ્થા સાથે બસ ચાલુ રાખવાની માંગ. બસ સ્ટેન્ડ પર રિક્ષા ચાલકો બે ગણું ભાડું વસૂલ કરતા હોવાની ફરિયાદ. બસો બંધ થતા બહારગામથી આવતા લોકો હેરાન પરેશાન. નોકરિયાત વર્ગ, સામાન્ય વર્ગ, ગરીબ વર્ગને હલાકી. શટલ રિક્ષા ચાલકો 5-10 રૂપિયા વસૂલતા હોવાનું, વધુ વસૂલી રહ્યા છે. સ્પેશિયલ રિક્ષા ચાલકો મીટર પર 1.5 ગણું ભાડું લે છે પેસેન્જરોના હાલબેહાલ. એમટીએસ બીઆરટીએસ બંધ થતા મુશ્કેલી વધી. રેલવે સ્ટેશને આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. રિક્ષા ટેક્સી ચાલકો લૂંટ ચલાવતા જોવા મળ્યા. વધુ ભાડું માંગતા હોવાનો આરોપ. સુરતમાં સિટી બસ સેવા બંધ થતા મુશ્કેલી. તો સિટી બસ બંધ થતા લોકો પરેશાન. રિક્ષા ચાલકો ચલાવી રહ્યા છે બેફામ લૂંટ. મુસાફરોની મજબૂરીનો ઉઠાવે છે લાભ. ભરૂચ જિલ્લામાં ઓટો રિક્ષા એસોસિએશન તરફથી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. તો લોકડાઉનથી અત્યાર સુધીમાં સરકાર દ્વારા રિક્ષા ચાલકોને કોઈ સહાય ન અપાતા રજૂઆત. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે મોટો નિર્ણય. પ્રાયોગિક પરીક્ષા સ્થગિત કરાઈ. તો 8 મહાપાલિકા વિસ્તારમાં અમલ. તો 30-4 એપ્રિલ સુધી યોજવાની હતી પરીક્ષા. મનપા વિસ્તારમાં પરીક્ષા તારીખ પછી જાહેર થશે. મનપા સિવાયના વિસ્તાર માટે નિર્ણય. જિલ્લાઓમાં 30-4 એપ્રિલ સુધી પરીક્ષા. હોલ ટિકિટ 22 માર્ચથી ડાઉનલોડ કરી શકાશે. વડોદરામાં કોરોના સામે તકેદારીના પગલાં લેવામાં આવ્યા. તો ભૂતળી ચાંપાની શુક્રવારી બજાર બંધ. મંગળ બજારના પાથરના પણ બંધ. વડોદરામાં રાત્રિના 9 થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યુ રહેશે. શનિવાર અને રવિવારે મોલ થિયેટર બંધ. વડોદરામાં સિટી બસ બંધ નહીં થાય. ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,276 કેસ નોંધાયા. 899 દર્દી સ્વસ્થ. કોરોનાથી વધુ 3 દર્દીના થયા મોત. રાજ્યમાં હાલ 5,684 એક્ટિવ કેસ. 63 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે કે 5,621 દર્દીઓની હાલસ્થિતિ. મહાનગરો બન્યા કોરોનાના એપી સેન્ટર. તો સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં સૌથી વધુ કેસ. ગુજરાતમાં ફરી રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ. 24 કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 395 કેસ નોંધાય. 1 દર્દીનું નિપજ્યું મોત. તો સુરત શહેરમાં 324, જ્યારે કે ગ્રામ્ય વિસ્તારોમાં 71 કેસ. અમદાવાદ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટ્યો. તો 24 કલાકમાં નવા 304 દર્દી કોરોનાથી ગ્રસ્ત થયા. 2 દર્દીના નિપજ્યા મોત. 208 દર્દીઓ કોરોનાને આપી માત.
राजकोट अने वडोदरा में पण कोरोनानो कहर वध्यो तो वडोदरा जिला में नवा 128 केस, राजकोट जिला में 24 कलाक में नवा 113 केस। बारडोली में अनावेल समाज की वाड़ी में 85 वधु सीनियर सिटीजनों लीधी वैक्सीन, तालुका पंचायत प्रमुख रसीकरण माटे कैम्पनुं कर्युं हतुं आयोजन। राजकोटना फतेहपुर तमाम वडीलोए लीधी वैक्सीन, तो बन्ने जिल्ला में प्रथम 100% वैक्सीनेशन धरावता गाम बन्या। जूनागढ़ में मनपा जनरल बोर्ड में होबाड़ो, कांग्रेस कोर्पोरेटर मंजुलाबेन पणसराए टिप्पणी करता जनरल बोर्ड में थोड़ा होबाड़ो, मेयरे कांग्रेस कोर्पोरेटर ने चालू बोर्ड में कर सस्पेंड। जूनागढ़ मनपा सभा में चालू सभा शहर कांग्रेस प्रमुख घुसया, शहर प्रमुख अमित पटेल सभा में घुसया, मंजूरी वगर सभा में घुसता बहार कढ़ाया। अमदावाद घाटलोडिया में मनपा सामे लोगों आक्रोश, तो कोर्पोरेशन की टीम सामे घाटलोडिया में वेपारी रोष जोवा मळ्यो, पानना गल्ला बंद करावा गयेला अधिकारी पर व्यक्त कर्यो रोष। जामनगर में जर्जरित बांधकाम दूर करता होबाड़ो, तो हाउसिंग बोर्ड दुकान और मकान ने दूर करने डिमोलिशन पेटा फाड़वाते आपघात कर प्रयास, पुलिस अड़चण रूप लोग ने अटकव्या। राजकोट शहर में ट्राफिक की समस्या वेपारी माथा दुखाओ बनी, तो लोधावाड़ चौक में वेपारी वेपार धंधा बंद राखी नोधा विरोध, खरीदी करने ग्राहकों वाहन टोल करता होवाथी धंधा पर असर। विजय नेहरा फरी एक वक्त चर्चा में आया, तो अमदावाद में बंगलो खाली न करता विवाद, 10 महीना एमसी कमिश्नर पदे नहीं, हाल नेहरा ग्रामीण विकास सचिव तरीके फरज पर। शामळाजी मंदिर में टूंका वस्त्रों पहरीने आवता यात्रिकों ने प्रवेश नहीं, टूंका वस्त्रों पहरी आवता यात्रिकों ने पीतांबर लपेटिया बाद ज मळशे प्रवेश, शामळाजी मंदिर ट्रस्टे लीधो निर्णय। द्वारका मंदिर में 27-28-29 रोज होली तहेवार बंद जाहरात, छता पण अनेक श्रद्धाळुओ पगपाळा आवी रह्या छे मंदिर, जिला पुलिस वडाए लोग ने भीड न करवा कह्युं। गांधीनगर मनपा की चूंटणी की थी जाहरात, 18 एप्रिले योजाशे मतदान, 20 एप्रिले मतगणतरी, सवारे 7 થી સાંજે 6 વાગ્યા सुधी मतदान। छोटाउदेपुर तालुका पंचायत में गरमाओ, तो भाजपा 10 सभ्यों ने सस्पेंड कराया मैंडेट, अनादर बदल कार्यवाही, तो प्रदेश प्रमुख पाटिल कड़े कार्यवाही। 17 એપ્રિલે મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે, જેને લઈને તંત્ર સજ્જ, તંત્રએ સંવેદનશીલ મથકોની ચકાસણી કરી, સાથે જ કોરોના ગાઈડલાઈન મુજબ મતદાન થાય તે મુજબની કામગીરી। મોરવા હડફ પેટાચૂંટણીને લઈને ગરમાવો, તો પ્રદેશ કોંગ્રેસે શરૂ કરી કવાયત, પૂર્વ સાંસદની અધ્યક્ષતામાં મળી બેઠક, બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની ચર્ચા, પ્રભાબેન તાવીયાડે ગામમાં યોજી બેઠક। विधानसभा गृह में धारासभ्य जिग्नेश मेवाणी ने प्रश्न पूछता बहार कढ़ाया, भावनगर अमर बोरीचानी हत्या ना पीएसआई की अटकायत न थवानो पूछ्यो तो सवाल। नर्मदा नांदोद ना कांग्रेस धारासभ्य पीडी वसावाए गृह में कर्यो प्रश्न, एसओयू की आसपास 70 गामों ने सिंचाई माटे नर्मदा योजना में पानी न मळतो होवानो प्रश्न। भूमाफियाओनी हवे खैर नहीं, तो प्रदीपसिंह गृह में निवेदन, जयेश पटेल की लंडन की कराई धरपकड़, भारतीय लंडन पुलिस संयुक्त ऑपरेशन, गुजरात सरकार की प्रबल इच्छाशक्ति। नवसारी जिला में भाजपा नेताओं ने सहकारी क्षेत्र की चूंटणी में झंपलाव पड़ू भारे, खेतीवाड़ी उत्पन्न बजार समिति बिलीमोरा की चूंटणी में भाजपा मोटा भागना नेताओं की थी हार। राज्यना खेडूतों माटे मोटा समाचार, राज्य में मावठानी संभावना नहिवत, हवे सिस्टम मध्यप्रदेश तरफ फंटाई, मावठानी शक्यता में घटाड़ो। राज्य में हवे फक्त वादळछाયું वातावरण रहेशे, तो 2 દિવસ बाद राज्य में गर्मी में थशे वधारो, राज्य में गर्मी पारो 2 થી 3 ડિગ્રી जेटलो वधशे। हवामान विभाग की आगाही, डांग दाहोद तापी सहित छोटाउदेपुर नर्मदा में मावठानी आगाही, और जिला खेतीवाड़ी विभाग ने खेडूतों ने चेतवणी। खेतर अने घर नी बहार रहेलो पाक खसेड़वा सूचना अपाई, पाक सुरक्षित जग्याए खसेड़वा सूचना अपाई, तो हाल में चाली रही छे घऊनी खरीदी, जेने लई अने खेडूतों में वधी चिंता। महुआमां प्लास्टिक नी बेग में माल आवता विवाद, तो फक्त कंतान में लवाती डूंगळी नी ज कराशे खरीदी, प्लास्टिक नी बेग में भरेली डूंगळी नी खरीदी नहीं थाय, साथे ज मजूरो ने मजूरी में पण 2 રૂપિયા वधारवा मांग। राजकोट जिला धोराजी में खेडूतों की चिंता में फरी थयो वधारो, खेडूतों ने उनाळु पाकना वावेतर माटे नाणानी जरूरियात उभी थवाथी खेडूतो खुल्ली बजार में घऊं वेचवा मजबूर। सरकारे टीकाना भावे 1 મણ ₹395 लेखे खरीदी करवानी जाहेरात करी हती, परंतु हजु सुधी शरू न थता खुल्ली बजार में घऊं वेचवा मजबूर, बजार में घऊंना 1 મણના 300 થી 325 मळे छे भाव। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન સારું, જોકે ભાવ ઘટતા ખેડૂતો બન્યા ચિંતિત, હાલ 120-170 સુધીનો ભાવ, આ તરફ બટાકામાં રોગચાળો વકરતા ખેડૂતોમાં નુકસાનની ભીતિ।
મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડ 8 દિવસ રહેશે બંધ. ઊંઝા એપીએમસી 25 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચના અંતે હિસાબોને લઈ માર્કેટયાર્ડ બંધ રહેશે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆત બાદ નિર્ણય. બનાસકાંઠામાં ભાવ તળિયે બેસી જતા બટાટાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેડૂત ક્રાંતિ યુનિયન ભારતે કલેક્ટરને આવેદનપત્ર આપીને કરી રજૂઆત. ખેડૂતોને મંદીમાંથી ઉગારવા માટે ખેડૂતોની માંગ. બટાકાનું બમ્પર ઉત્પાદન થતા બટાટાના ભાવ તળિયે બેસી ગયા. 4-5 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે બટાકા. અગાઉ 25-30 રૂપિયા હતો ભાવ. સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ગાંધીનગર સુધી ખેડૂતોની બાઇક રેલી. કિસાન સંઘની આગેવાનીમાં આયોજન. ખેડૂતોના પ્રશ્નોને લઈને રેલી કઢાઈ તો હિંમતનગર ઈટર હાઇવે પર પોલીસે રેલીને રોકી. રાજકોટમાં ફરી 2 દિવસ પાણી કાપ. 2 દિવસ અલગ અલગ 5 વોર્ડમાં પાણી કાપ. 20 તારીખે વોર્ડ નંબર 2 અને 3માં પાણી કાપ. 21 તારીખે વોર્ડ નંબર 8-11-13માં પાણી કાપ. બજરંગવાડી પંપિંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં પાણીકાપ. ચંદ્રેશનગર પંપિંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં પાણીકાપ. એક્સપ્રેસ લાઇન રિપેરિંગ કરવા માટે પાણીકાપ. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટીની નાપાક હરકત. પોરબંદરમાં ભારતીય માછીમારોનું અપહરણ. 6 બોટ સાથે 35થી વધુ માછીમારોનું અપહરણ. 1 સપ્તાહમાં 3જી વખત ઘટના બની. મહેસાણા પાલા વાસણા બાયપાસ સર્કલ પાસે તેમજ મોઢેરા બાયપાસ સર્કલ પાસે વાહન ચાલકોની મુશ્કેલી. આરએનબી દ્વારા લગાવાયેલા દિશા સૂચક બોર્ડના કારણે મુસાફરો ગુમરાહ. બ્રેક બાદ ગુજરાત સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. આગળ વધીએ. જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના કોર્પોરેટર મેયરની ખુરશીને આપ્યું આવેદનપત્ર તો જનરલ બોર્ડની બેઠકમાં સ્ટેન્ડિંગ ચેરમેન મેયર પણ હાજર ન રહેતા ખુરશીને આવેદનપત્ર. પોરબંદરમાં પેરેડાઇઝ સિનેમા પાસેના નગરપાલિકાના શોપિંગ સેન્ટર લોકાર્પણ પહેલા જ ખંડેર હાલતમાં. 87 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ માર્કેટની દુકાનોનું હજુ સુધી વેચાણ કે હરાજી પણ નથી થઈ અને તેની હાલત જર્જરિત. 7 વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે આ શોપિંગ સેન્ટર. કોંગ્રેસના શાસનકાળમાં શોપિંગ સેન્ટરનું થયું હતું નિર્માણ. માર્કેટની કામગીરી 1 વર્ષમાં પૂર્ણ કરવાની હતી તો તે ન થઈ. પોરબંદર ચાર સંયુક્ત પાલિકાના કોંગ્રેસના સભ્યો પર આક્ષેપ. પ્રજાના પૈસે નિર્માણ થયેલા શોપિંગ સેન્ટરની ખરાબ હાલત માટે અધિકારી જવાબદાર. વલસાડમાં જાન્યુઆરી મહિનામાં ગુમ થયેલી યુવતીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો. ગુમ થયેલી યુવતીની તેના જ પ્રેમીએ ઝેરી દવા પીવડાવી હત્યા કરી હોવાનું ખુલ્યું. આરોપીએ હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા માટે મોઢા પર પથ્થરના ઘા મારીને પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો કર્યો હતો પ્રયાસ. વલસાડ જિલ્લા એલસીબી અને ધરમપુર પોલીસે આરોપીની ધરપકડ કરી. મોરબી પોલીસે જાહેર માર્ગ પર સ્ટંટ કરતા વ્યક્તિને ઝડપી પાડ્યો. પોલીસે 15 લોકો સામે કરી કાર્યવાહી. જાહેર માર્ગ પર સ્ટંટ કરતા વ્યક્તિઓ સામે મોરબી એસપી લાલ હોમ. ક્યાંય પણ આવી પ્રવૃત્તિ થતી જોવા મળે તો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો. જાણ કરનારનું નામ અને ઓળખ રહેશે ગુપ્ત. ખેડામાં મહુધા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો તો કન્ટેનરની આડમાં છુપાઈને લઈ જવાતો હતો દારૂ. પોલીસે કેસમાં 1 શખ્સની ધરપકડ કરી. સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ જી એ પટેલ સામે ફરિયાદ. તો 1.90 કરોડની છેતરપિંડીની ફરિયાદ. જેને લઈને કોર્ટે ફરિયાદ નોંધવા આપ્યો આદેશ. ફરિયાદ નોંધી અને 60 દિવસમાં રિપોર્ટ કરવા કોર્ટનો આદેશ. સુરતના લિંબાયતમાં રાવણ ગેંગ અને ડુક્કર ગેંગ વચ્ચે ગેંગ વોર. જેલમાં થયેલા ઝઘડાની અદાવતમાં રાવણ ગેંગના યુવાનને ડુક્કર ગેંગના સાગરીતોએ કરી હત્યા. રાવણ ગેંગનો સભ્ય યોગેશ પટાલી ડુક્કર ગેંગના સભ્ય વિકીને મારવા પહોંચ્યો હતો તો યોગેશ વિકીની હત્યા કરે તે પહેલા જ વિકીના ભાઈ અને મિત્રએ યોગેશ પર હુમલો કરી તેની હત્યા કરી. છોટાઉદેપુરના નસવાડીમાં પતિએ કરી પત્નીની હત્યા તો માથાના ભાગે કુહાડીના ઘા ચીંકી હત્યા. પત્નીની હત્યા બાદ પતિએ ઝેરી દવા પીધી. આડા સંબંધમાં શંકા રાખી અને પત્નીની હત્યા. મહેસાણાના મોઢેરા ખાતે ખેતરમાંથી ગાંજો ઝડપાયો. એસઓજીએ 15 કિલો ગાંજો કર્યો કબજે તો 1 આરોપીની અટકાયત. સુરતના કતારગામ વિસ્તારમાં 1.20 લાખના સોનાના ડસ્ટની ચોરી થઈ તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. વલસાડમાં ગઈકાલે યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો. જોકે માછીમારોએ તેને બચાવી લીધી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગીર સોમનાથના દરિયામાં ડૂબી હોડી તો મૂળ દ્વારકાની હોડી ડૂબી. બોટમાં સવાર 7 ખલાસીઓને અન્ય બોટથી બચાવી લેવાયા. દરિયામાં ડૂબેલી બોટને પણ બહાર કાઢવામાં આવી તો સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આણંદના ઉમરેઠ ઓવરબ્રિજ પાસે અકસ્માત. સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત. તો ઘટનામાં સ્કૂટર ચાલકનું ઘટનાસ્થળે મોત. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ.
વડોદરાના સાવલીમાં ગોઠડા ગામે કેમિકલ કંપનીમાં લાગી હતી આગ. પોલીસે આગને લઈ સાવલી વડોદરા રોડ બંધ કર્યો. રિએક્ટર ફાટતા 8 કિલોમીટર સુધી સંભળાયો અવાજ. તકેદારીના ભાગરૂપે આસપાસના વિસ્તારોને ખાલી કરાવાયા. આગ પર મેળવાયો કાબૂ. અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પર બહાર લાગી આગ. કોમ્પ્લેક્સમાં લાગી હતી આગ, જેના પર ફાયર બ્રિગેડની ટીમે મેળવ્યો કાબૂ. રાજકોટના ધોરાજીના બહાર પૂરા નદી બજાર ગણાતા સ્ક્રેપ બજારમાં આગ. ફાયર બ્રિગેડે આગ પર કાબૂમાં કરી અને 3 અને 4 વ્હીલરના સ્ક્રેપનો સામાન બળીને ખાક. અંદાજે 3 લાખનું નુકસાન. પંચમહાલના જાંબુઘોડા મેડિકલ સ્ટોરમાં લાગી આગ. અચાનક આગ લાગતા દુકાનમાં મોટું નુકસાન. સ્થાનિકોએ પાણીનું ટેન્કર મંગાવી આગ પર મેળવ્યો કાબૂ. મહેસાણાના ઊંઝા પાંજરાપોળના ગોડાઉનમાં લાગી આગ. તો ગોડાઉનમાં રાખેલ ઘાસચારામાં આગ લાગી. આગ લાગવાનું કારણ અકબંધ. સુરતના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો. પેટ્રોલ નાખી બાઇકને સળગાવી પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી. ખેડામાં લુધિયાણાથી મહારાષ્ટ્ર જતા પશુઓને બચાવાયો જીવ. તો નડિયાદ બિલ્યોદરા ચોકડી નજીકથી ગૌરક્ષકોએ 14 ગાયોને બચાવી. પોલીસે ડ્રાઈવરની કરી અટકાયત. અન્ય 3 વ્યક્તિ ફરાર. ન્યૂઝ 18ની મુહિમ ધૈર્યરાજ સિંહને કરો મદદ. ન્યૂઝ 18ની મુહિમમાં રાજ્ય સરકારની સહાય. સરકારે ધૈર્યરાજ સિંહને કરી આર્થિક મદદ. 10 લાખ રૂપિયાની મદદ. બનાસકાંઠાના જેતપુરમાં યુવતીને થયેલી હત્યા મામલે ડીસામાં પાટીદાર સમાજે કર્યું વિરોધ પ્રદર્શન. હત્યા કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીઓને સજા મળે તેવી માંગ. હાલની સ્થિતિને જોતા વહીવટીતંત્રએ ડાંગ દરબારની ઉજવણીનો કાર્યક્રમ રદ કર્યો. ડાંગના પૂર્વ રાજવીઓએ આ કાર્યક્રમની જાહેરમાં ઉજવણીની માંગ કરી. જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હા આણંદની મુલાકાતે બોરસદથી રાસ તરફ નીકળેલી દાંડીયાત્રામાં મનોજ સિન્હા જોડાયા. ત્યારબાદ કરમસદના સરદાર પટેલના ઘરની મુલાકાત લીધી. સુરતની શ્યામધામ સોસાયટીની ભૂગર્ભ ટાંકીમાં ગાય ફસાય તો ફાયર વિભાગે ભારે મહેનત બાદ ગાયને બહાર કાઢી. ગામ હેમખેમ બહાર નીકળતા સ્થાનિકોએ માન્યો આભાર. સુરતમાં કોરોનાના કેસ વધતા હવે કાપડ માર્કેટની સાથે હીરા બજાર પણ રહેશે બંધ. શનિ રવિ કાપડ માર્કેટ તો રવિ સોમ હીરા બજાર બંધ. વલસાડમાં કોરોનાના કેસ વધતા વહીવટીતંત્ર એક્શનમાં. રજાના દિવસોમાં પર્યટન સ્થળો પર પર્યટક માટે લગાવાઈ રોક. મલ્ટીપ્લેક્સ શોપિંગ મોલ જાહેર સ્થળો પર ચાંપી નજર. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોને લઈ ખાસ તકેદારી. તો તમામ ચેકપોસ્ટ પરથી રાજ્યમાં પ્રવેશતા લોકોની તબીબી તપાસ. ટ્રાવેલ હિસ્ટ્રીની પણ કરવામાં આવી રહી છે નોંધ. આંતરરાજ્ય સરહદ પર ચેકિંગ વધારવામાં આવ્યું. અરવેલીના શામળાજી બોર્ડર પર તકેદારી વધારાય. સ્ક્રીનિંગ બાદ અપાય છે પ્રવાસીઓને પ્રવેશ. અરવલ્લીમાં કોરોના ટેસ્ટિંગ ડબલ કરાયું તો 10 દિવસમાં 25 કેસ આવતા. તંત્ર હરકતમાં. 11 મોબાઈલ સર્વેલન્સ ટીમ ટેસ્ટિંગમાં. 124 સેન્ટર પર રસીકરણ હાથ ધરાયું. અમદાવાદ મનપાનો વધુ એક મહત્વનો નિર્ણય. તો શહેરમાં કોરોનાના કિયોસ્ક વધારાયા. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ડોમ ઉભા કરાયા. શહેરમાં વધુ 60 કોવિડ હોસ્પિટલ જાહેર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદ.